આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ની જે ભરતી હતી, ખાસ કરીને જાહેરાત ક્રમાંક પીએસઆઈ આરબી 2020-21/1, એટલે કે આ જે જાહેરાત ક્રમાંક ની જે ભરતી હતી, જેના ભરતી બોર્ડ ના અધ્યક્ષ માનનીય શ્રી વિકાસ સહાય સાહેબ હતા, અને જેના સભ્યો હતા પિયુષ પટેલ, શ્રીમતી અર્ચના શિવરે, વીરેન્દ્ર યાદવ, નાયબ સચિવ હતા TSNT. આ ભરતી બોર્ડમાં પીએસઆઈ અને એએસઆઈ માટે 1382 જગ્યા માટે 1382 1382 જગ્યા માટે ભરતી કરવામાં આવેલી હતી, જેની પ્રિલિમિનરી પરીક્ષા 15 જાન્યુઆરી 2022 ના રોજ લેવામાં આવેલ હતી, જેમાં મેં માહિતી આપી. એ ભરતીમાં અત્યારે પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે અને ઉમેદવારો જે છે એ કરાઈ ટ્રેનિંગ ખાતે અત્યારે ટ્રેનિંગ લઈ રહ્યા છે. અને આજે જે અમે ખુલાસો કરવા જઈ રહ્યા છીએ તે નોકરીમાં ચાલતા સિસ્ટેમેટિક કૌભાંડ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. કેમ કે અમારી પાસે જે માહિતી છે પ્રમાણે કે વર્તમાનમાં કરાઈ ટ્રેનિંગ સેન્ટર ખાતે સ્કોડ નંબર 5, ચેસ્ટ નંબર 140, નામ છે મયુરકુમાર લાલજીભાઈ તડવી, અને જે બિન અત્યારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર 2021 માં અત્યારે કરાઈ ટ્રેનિંગ ખાતે ટ્રેનિંગ લઈ રહ્યા છે. જોવા જેવી વાત એ છે કે આ ભાઈનું નામ જે પીએસઆઈ અને એએસઆઈ નું રિઝલ્ટ, એટલે કે પ્રિલિમિનરી રિઝલ્ટ આવ્યું, એમાં આ ભાઈના નામનો કોઈ ઉલ્લેખ નથી. ફિઝિકલ પરીક્ષાનું જે રિઝલ્ટ આવ્યું એમાં પણ આ ભાઈના નામનો કોઈ ઉલ્લેખ નથી. અને ત્યારબાદ જે કહી શકાય કે મુખ્ય પરીક્ષાનું જે રિઝલ્ટ આવ્યું એમાં પણ આ ભાઈનો કોઈ ઉલ્લેખ નથી. પરંતુ જે આ તમે જોવો છો એ છે કે અત્યારે કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લઈ રહેલા ઉમેદવારોની યાદી, જેમાં 8 નંબરના ઉમેદવાર ચેસ્ટ નંબર 140 મયુરકુમાર લાલજીભાઈ તડવી એ ટ્રેનિંગ લઈ રહ્યા છે, જેનું એક પણ રિઝલ્ટમાં નામ નથી, અને છતાં ભાઈ આ ભાઈ ટ્રેનિંગ સેન્ટર સુધી પહોંચી ચૂક્યા છે, 1 મહિનાનો પગાર લઈ ચૂક્યા છે, અને છતાં પણ કોઈને જાણ નથી. આ ભાઈ નો કોલ લેટર જે કદાચ એવું જોવા મળે છે પ્રાથમિક દ્રષ્ટિએ કે કદાચ ટેમ્પરિંગ કરેલું હોઈ શકે છે, એને બતાવ્યું છે કે હું પ્રિલિમિનરી એટલે કે સોરી ફિઝિકલ પરીક્ષામાં પાસ છું. હવે જોવા જેવી વાત એ પણ છે કે ડીજીપી કાર્યાલય, ડીજી ઓફિસ છે, ત્યાંથી આ લોકોને એલોટમેન્ટ લેટર મળેલો છે. ડીજી ઓફિસ માંથી આ ભાઈને એલોટમેન્ટ લેટર મળેલો છે, બરોડાના છે, અને ત્યાંથી એને એલોટમેન્ટ લેટર મળેલો છે જેમાં એનું નામ પણ દર્શાવવામાં આવેલું છે. જે ટ્રેનિંગ લઈ રહ્યા છે આ અત્યારે હાલમાં, હું કોઈ જ્યોતિષ કે બ્રહ્મજ્ઞાની નથી, પરંતુ અત્યારે જે પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં અત્યારે જે ટ્રેનિંગ ચાલી રહી છે એમાં અત્યારે લોના ક્લાસ ચાલુ છે, અને આ ભાઈ કાયદાનું જ્ઞાન લઈ રહ્યા છે. અને આ ભાઈ જે છે એની મૂળ વિગત, મૂળ ફોટોગ્રાફ્સ જે છે, ઇમેજ એ આ છે. અમે જે રિઝલ્ટ ડાઉનલોડ કર્યા છે આ છે પીઈટી અને પીએસટી એટલે કે ફિઝિકલ નું રિઝલ્ટ, જેમાં અમે તમામ તપાસ કરી, આ ભાઈનું નામ નથી. ત્યારબાદ મુખ્ય પરીક્ષાનું જે ફાઇનલ રિઝલ્ટ આવ્યું આ એ છે, જેમાં મેં સંપૂર્ણ તપાસ કરી, એમાં પણ આ ભાઈનું નામ નથી. અને જ્યારે અમે બરોડા ખાતેથી જે લોકોને નિમણૂક પત્ર મળ્યા અને નિમણૂક પત્ર મળ્યા ત્યારે આ લેટર બરોડા પોલીસ સ્ટેશનમાંથી એલર્ટ કરવામાં આવેલો, અને એમાં પણ આ ભાઈનું નામ નથી. અહીંયા ત્રીજા નંબરના જે ભાઈ છે એ છે વિશાલસિંહ તેરંગભાઈ રાઠવા. આ ભાઈ જે પાસ થયા છે એ અલગ છે, અને અહીંયા જે નામનો ઉલ્લેખ છે એ ભાઈ અલગ છે. એટલે જે આ ઘટના છે એ ઘટના ઘણા બધા ગંભીર સવાલો ઉત્પન્ન કરે છે કે સૌ પ્રથમ તો આ ભાઈ પોલીસ ટ્રેનિંગ સેન્ટર સુધી કઈ રીતે પહોંચ્યા, આ ભાઈને એ ટ્રેનિંગમાં એન્ટ્રી કઈ રીતે મળી, અને જો આ ભાઈ કદાચ માની પણ લો કે કદાચ એના ડોક્યુમેન્ટ સાથે ટેમ્પરિંગ પણ કરેલું હોય, તો જ્યારે કરાઈ ટ્રેનિંગ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરીફાય કરવામાં આવ્યા, જ્યાં પોલીસના ઉચ્ચ અધિકારી
તાલીમ કેન્દ્રના ઇન્ચાર્જ અધ્યક્ષ માનનીય શ્રી વિકાસ સહાય સાહેબ અને ભરતી બોર્ડના ચેરમેન માનનીય વિકાસ સહાય સાહેબ છે, તો ત્યારે આ બાબતને ક્રોસ વેરીફાઈ શા માટે કરવામાં ન આવી? અને આ ભાઈ અત્યારે વર્તમાનમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે, આજના દિવસે પણ આ ઘડીએ અત્યારે કરે ટ્રેનિંગ સેન્ટરમાં છે, એટલે ઘણા બધા ગંભીર સવાલો છે. અને અમારા સવાલો એ છે કે આ કોઈ સહજતાથી કરેલી ભૂલ નથી, આ અધિકારીઓની મિલીભગત થી જાણી જોઈને કરવામાં આવેલું કૃત્ય છે, જેમાં અમને જે શંકાની સોય છે એ સોય છે કે ભાઈ વર્તમાનમાં જે પોલીસ વિભાગની જે કચેરી આવેલી છે તેના ઉચ્ચ અધિકારી અને એની સાથે બિરસા મુંડા ભવન ખાતેના જે ઉચ્ચ અધિકારીઓ છે એની મિલીભગત થી જ આ કૃત્ય શક્ય બને. બાકી આ ભાઈને કઈ રીતે ખબર પડે મયુરભાઈને કે ભાઈ મારે આ લેટર લઈ જવાનો છે અને હું આ લેટરમાં કઈક છેડછાડ કરીશ અને મને સીધી પોલીસ ટ્રેનિંગ સેન્ટર એટલે કે કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાં મને આ લોકો એન્ટ્રી આપી દેશે? અને ભાઈ એક મહિનાથી છે, એવું નથી કે હમણાં જ લઈ ગયા હોય, આ ભાઈ એક મહિનાથી છે અને આ ભાઈ અત્યારે ટ્રેનિંગ લઈ રહ્યા છે, પગાર લઈ રહ્યા છે. તો આવડી મોટી ભૂલ એ હું એવું નથી માનતો કે કોઈ અધિકારીની છત્ર છાયા વગર શક્ય છે. જી આ ઘટનામાં કોઈ બનાવટી વ્યક્તિએ પરીક્ષા પાસ કરેલી નથી. આ જે ઘટના છે એમાં એવું બની શકે કે બનાવટી પ્રમાણપત્રો ઉભા કરવામાં આવી હોય શકેલા છે, આવી શકેલા છે, તો પણ એને કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાં એન્ટ્રી કઈ રીતે મળી? હવે કોઈ વ્યક્તિ ધારો કે પ્રિલિમ પરીક્ષા પાસ નહીં, એની પાસે કોઈ એવા રિઝલ્ટ નહીં નથી, મુખ્ય પરીક્ષાનું કોઈ રિઝલ્ટ, તો એને એન્ટ્રી કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાં ક્યાં ડોક્યુમેન્ટના આધારે મળી? મારો અહીંથી અમારી માંગણી છે, આ મીડિયાના માધ્યમથી માંગણી છે કે આ તમામ જે અત્યારે ટ્રેનિંગ લઈ રહ્યા છે તેની આ તમામ ડોક્યુમેન્ટની ક્રોસ વેરીફાઈ કરવામાં આવે. અમારી પાસે આ એક માહિતી સામે આવી છે. બીજા એવા ઘણા લોકો હોઈ શકે છે કે જે આ રીતે અત્યારે ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લઈ પણ રહ્યા હોય અને ભૂતકાળમાં આ રીતે ટ્રેનિંગ લઈને તે કંઈક નોકરી પણ કરતા હોઈ શકે છે. એટલે 2014 પછીની તમામ ભરતીઓમાં જે પણ લોકો નોકરીએ લાગ્યા છે તેની માહિતી અને જે રિઝલ્ટ છે એ રિઝલ્ટની માહિતીને ક્રોસ વેરીફાઈ કરવામાં આવે. અમે આમાં વિનંતી કરીએ છીએ માનનીય શ્રી વિકાસ સાહેબને અને વિકાસ સાહેબની સાથે અમે વિનંતી કરીએ છીએ ગૃહ રાજ્યમંત્રી માનનીય શ્રી હર્ષ સંઘવી સાહેબને, કેમકે આ જે વિગત છે એ સીધી જ કહી શકાય કે જે સ્પર્શે છે ગૃહ વિભાગને સ્પર્શે છે, તો આમાં સીધા જ જવાબદાર છે એ ગૃહ રાજ્યમંત્રી પણ છે. આ બહુ મોટા ચેડા છે. માની લો કે કોઈ આતંકવાદી કે કોઈ અસામાજિક તત્વ આ ટ્રેનિંગ સેન્ટરમાં આ જ રીતેનો કોઈ લેટર બનાવી અને કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાં હાજરી લઈ લેશે તો શું થશે? કોઈ આતંકવાદી છે કે બીજો કોઈ વ્યક્તિ છે જે અત્યારે કરાઈ જેની પાસે કદાચ એને લાયકાત જ નથી અને એ વ્યક્તિ જો અત્યારે કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાં હોય તો આ જવાબદારી એ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીની, જેને આપણે સલામતી અને સુરક્ષાની વાત કરીએ છીએ, તો અત્યારે જે પરીક્ષા થઈ એમાં જ સલામતી અને સુરક્ષા બહુ મોટી મોટી પારદર્શિતાઓની વાતો થઈ. આ પારદર્શિતા તો જળવાતી નથી. આ ભાઈનું નામ છે મયુર તડવી, તો એને એક પણ રિઝલ્ટમાં નામ નથી. આ વ્યક્તિ અત્યારે કઈ ટ્રેનિંગ સેન્ટરમાં કઈ રીતે નોકરી કરે છે? તમે આની અંદર જે ત્રીજા નંબરનું નામ આપ્યું એ કદાચ ભૌગોલિક રીતે એ વિસ્તારના વ્યક્તિ હશે જે તમે આપ્યું, બરોબર? તો એના બદલે આ પહોંચ્યા છે કેવું છે કે અથવા તો આ સીધી રીતના ત્યાં પહોંચી ગયા કેવી રીતના? સીધી રીતના પહોંચી ગયા છે આ વ્યક્તિ. આ વ્યક્તિ એના બદલે પહોંચેલા, ધારો કે આ વિશાલસિંહ છે એના બદલામાં પહોંચેલા વ્યક્તિ નથી. આ વ્યક્તિ છે મયુર તડવી નામનો વ્યક્તિ. એને જે હમણાં જ મેં તમને ડોક્યુમેન્ટ બતાવ્યા એના તમામ જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ એને માં લખ્યું છે કે ભાઈ હું પરીક્ષા પાસ છું, પણ ખરેખર જ્યારે અમે રિઝલ્ટમાં ક્રોસ વેરીફાઈ કર્યા, રિઝલ્ટ જે આવ્યા છે જે આપણા પોલીસ ભરતી બોર્ડ PSI રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યા, એમાં જ્યારે અમે આ કન્ફર્મેશન નંબર અને આ સીટ નંબરને જ્યારે ક્રોસ વેરીફાઈ કર્યો તો આ નામનો વ્યક્તિ પરીક્ષા પાસ જ નથી. પહોંચેલા છે ક્યાં હું નથી જાણતો, કે અહીંયાના જે ટ્રેનિંગ સેન્ટરના ADI માં સામેલ છે, પોલીસ ભરતી વિભાગના કોઈ ઉચ્ચ અધિકારી સામેલ છે, કે બિરસા મુંડા ભવનના અધિકારી સામેલ છે, એટલે આ તપાસનો વિષય છે. આની ઉપર યોગ્ય તપાસ થવી જ જોઈએ, કેમ કે ખૂબ ગંભીર બાબત છે. આપણે બહુ મોટી મોટી વાતો કરીએ છીએ સેવા
આપણે સુરક્ષાની વાતો કરીએ છીએ, પણ આ સુરક્ષા સાથે ચેડા છે. વેઇટિંગ લિસ્ટમાં હોય પછી પાછળ વેઇટિંગ લિસ્ટ આ ભરતીઓમાં રાખવામાં આવેલ જ નથી. બીજું આ ભાઈ લખ્યું છે કે યુપીએસઆઈ એસટી એમ 91 એટલે કે અનારામ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એટલે મેન અને 91. અરે ભાઈ 91 તો જગ્યા જ નથી, 91 એસટી કેટેગરીની જગ્યા જ નથી. અહીંયા ભાઈ ડભોઈ નો સ્પેલિંગ હતો વડોદરા ડભોઈ, તો એ ડભોઈ ના સ્પેલિંગ માં ખોટો લખ્યો છે. એટલે અમે આને ક્રોસ વેરીફાય અલગ અલગ માધ્યમોથી કરતા હતા, પણ અમારે માધ્યમમાં જે માહિતી બહાર આવી છે, જે રીતે હમણાં તમે પણ વાત કરી કે કોઈ ટેમ્પરિંગ કરી અથવા એક મહિલાનો કિસ્સો જે રીતે બહાર આવ્યો હતો અને એ મહિલાને દૂર કરવામાં આવી, તો આ વ્યક્તિ તો નોકરી કરે છે. મારો કહેવાનો ભાવ અર્થ છે કે આ વ્યક્તિ અહીંયા પહોંચ્યો કઈ રીતે, કોઈને કોઈની અધિકારીની છત્રછાયા છે છે ને છે જ, અધિકારીની છત્રછાયા વગર આ વસ્તુ કોઈ પણ સંજોગોમાં એ શક્ય બને જ નહીં. જે કહી શકાય કે ઉચ્ચ અધિકારીઓ છે ક્લાસ 1 કેડરના, એ ક્લાસ 1 કેડરના અધિકારીઓ ઉપર અત્યારે શંકાની સોય જઈ રહી છે, કારણ કે બિરસા મુંડા ભવન ખાતેથી અહીંયા એસટી નું કેટેગરીનું સર્ટિફિકેટ એને ક્રોસ વેરીફાય કરવામાં આવેલું હોય, નામ દેવું એટલા માટે યોગ્ય નથી, કારણ કે તપાસનો વિષય છે. અમે એ જ ઈચ્છીએ છીએ કે આની ઉપર તપાસ થાય. જી ત્રીસ જેટલા વ્યક્તિઓ ત્યાં હાજર નથી અને એની જગ્યા આ ભાઈ એક એવા છે કે જ્યાં નોકરી કરે છે. આવા કેટલા લોકો ઉપર શંકા છે કે ભાઈ આ તો તમારે એક પુરાવો છે, કેટલા લોકો ખોટી રીતે લાગ્યા છે? અમે આ તમામ જે પણ રિઝલ્ટ છે અને ત્યાં લાગેલા વિદ્યાર્થીઓ અત્યારે ફરજ નિભાવી રહ્યા છે, તાલીમ લઈ રહ્યા છે, એની અમે સતત ક્રોસ વેરીફાય કર્યા છીએ. અમે કહી શકાય કે 200 જેટલા નામોને ક્રોસ વેરીફાય કર્યા છે, ત્યાં સુધી મળ્યા નથી, પરંતુ અમારું માનવું છે કે 10 જેટલા વ્યક્તિઓ હોઈ શકે છે. અમે તમામ જે 1382 લોકો છે એ 1382 ને ક્રોસ વેરીફાય કરીએ છીએ અને ત્યાં હાજર ઉમેદવારો જે છે એને પણ ક્રોસ વેરીફાય કરીએ છીએ, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે.